विषय कलोल पाठ आठ सोय समझो ने सारु भाग चार अपने भाग एक मां जोयू के टपाली विषय गीत गयू अने बिल्ली बेन आवी रीतना बिल्ली ने फरवा जाऊं तू तो कया कया कारीगरों पासे गई अने पछी ए कारीगरों पासे जई अने एमने बधुं तैयार करायू अने पछी ए दिल्ली जवा उपड़ी गया एना विषे जोयू पछी त्रीजा मां आपणे स्वाध्याय जोयू अने आपणे कारीगरों विषे गीत गायू हवे भाग चार मां जोईए ईना ने फ्रूट सलाड बहु भावे जो फ्रूट सलाड तो कोने भावे बधाने भावे मने भावे तमने भावे बधाने भावतुज होय पण आ पाठनी अंदर ईनानी वात करवामां आवी छे कोणी वात करवामां आवी छे ईनानी वात करवामां आवी छे तो ईनाने फ्रूट सलाड बहु भावे पान नंबर 107 पर दरेक बाळक ध्यान आपे ईना मम्मी साथे फळो लेवा बजार गई ईना क्यां गई मम्मी साथे फळो लेवा बजार गई दुकान पर मोटा अक्षरे लख्यु हतु फारू फूटवाला हवे ए मम्मी साथे अभिना फळो लेवा बजार मा गई अने दुकान पर मोटा अक्षरे लख्यु हतु के फारू फूटवाला एटले कोण तो के जे ए फ्रूट वेचे छे एनु नाम फारू फूटवाला हतु ईना કહે ઓહો કેટલા બધા ફળો ઈના શું કહે છે કે ઓહો કેટલા બધા ફળો એમ કે અહીંયા કેટલા બધા ફળો છે ફારુક ચાચા કહે તારે શું લેવું છે બેટા ફારુક ચાચા શું કહે છે ને કે તારે શું લેવું છે બેટા ઈના કહે બધું જ ફ્રૂટ સલાડ બનાવવો છે એમ કે બધું જ લેવું છે મારે ફ્રૂટ સલાડ બનાવવો છે તો ફારુક ચાચા કહે અચ્છા તો આ કેળા ચીકુ દરાક દાડમ અને સફરજન લઈ જા હવે રોજ ફ્રૂટ વેચે એટલે એમને ખ્યાલ તો હોય જ અને બધા બનાવતા હોય એટલે ખ્યાલ તો હોય જ કે ફ્રૂટ સલાડ બનાવવા આ વસ્તુનો ઉપયોગ થાય છે એટલે એને ફારુક ચાચાને કીધું કે મારે બધું જ જોઈએ છે તો પછી ફારુક ચાચા કહે છે કે અચ્છા એમ કે સારું બરાબર તો આ કેળા છે ચીકુ દરાક દાડમ સફરજન તું લઈ જા ઈના કહે ચાચા આ ચીકુ કેવું ચીકુ જેવું બીજું શું છે એ પાછી શું કહે છે કે ચાચા આ ચીકુ જેવું બીજું શું છે ફારુક ચાચા એ કેવી રીતે વિદેશમાં થાય છે એ ચીકુ જેવું આંગો આંગો લંબગોળ જેવું ચીકુ કેવું હોય એવા આકારનું હોય છે અને એક નાના નાના પેકિંગની અંદર મળે છે એમાં નાના નાના ચાર હોય પાંચ હોય એ રીતના હોય છે એટલે એ આવી રીતના સેમ ચીકુ જેવો જ કલર લાગે પણ એ કેવા હોય આમ ખાટા ખટાશ પડતા થોડા હોય છે એટલે કે છે કે આ એમ કે કીવી છે એ વિદેશમાં જોવા મળે છે અહીંયા ઓછા પ્રમાણમાં જોવા મળે છે વિદેશમાં બહાર વધારે જોવા મળે છે ઈના કહે ને પેલું ફૂલ જેવું દેખાતું ફળ કયું પછી ઈના કહે છે કે ફૂલ જેવું દેખાય છે ને એ ફળ કયું તો કે એ પછી ફારુક ચાચા કહે કે ડ્રેગન ફ્રૂટ શું કહે છે એ ડ્રેગન ફ્રૂટ એટલે એનું નામ ડ્રેગન ફ્રૂટ છે એ તો આપણા કચ્છમાં પણ ઉગાડાય છે એ ડ્રેગન ફ્રૂટ ક્યાં ઉગાડાય છે આપણા કચ્છમાં પણ ઉગાડાય છે ફારુક ચાચા એ કયું ડ્રેગન ફ્રૂટ છે આપણા કચ્છમાં પણ ઉગાડાય છે ઈના કહે ચાચા તમારે કેવું સારું ઈના પાછી શું કહે છે કે ચાચા તમે તો કેવું સરસ એમ કે જે ફળો ખાવાનું મન થાય તે ફળ ખાવા મળે કેમ એમને એવું કહે છે કારણ કે એ ફારુક ચાચાને ફ્રૂટની લહી છે એટલે કહે છે કે તમારે તો જે ફળ ખાવાનું મન થાય તે ફળ ખાવા અમને તમને મળે ફારુક ચાચા કહે હા બેટા અને અમારે ઘરે તો અઠવાડિયામાં પાંચ દિવસ ફ્રૂટ સલાડ બને ફારુક ચાચા શું કહે છે કે હા બેટા એમ કે કીધું કે તમારે તો રોજ ફળો ખાવા હોય તો જે ખાવા હોય તે મળી જાય કે હા પણ અમારે તો અઠવાડિયામાં પાંચ દિવસ એમ કે ફ્રૂટ સલાડ બને છે ઈના કહે ઓહો મમ્મી ચાલો ને આપણે ફારુક ચાચાને પડોશમાં ઘર લઈને રહીએ પાછી શું કહે છે કે આપણે ફારુક ચાચાના પડોશની અંદર રહીને પડોશમાં એટલે બાજુમાં મકાન લઈએ એટલે આપણને પણ રોજ નવું ફ્રૂટ સલાડ એમ કે અઠવાડિયા પાંચ દિવસ તો આપણને ખાવા મળે ને એવા એ ઈરાદાથી કહે છે
तो जुओ आ ईना ने फ्रूट सेलर बहु भावे ते फळो लेवा गई अने फळो लेवा गई ए फारूक चाचा ने दुकाने गई अने पछी बधा फळो खरीदवा अने फारूक काका साथे चाचा साथे वात करवा लागी अने फारूक चाचा केवा मारे के अठवाडियामां 5 वखत अमारे घरे तो फ्रूट सलाड बने छे। हवे आपणे जोईए मीना पप्पा साथे गेरेज पर गई। जुओ मीना एना पप्पा साथे क्यां गई? गैरेज पर। गैरेज में शू हो? गाड़ियों रिपेर करे, गाड़ियों हो बड़ी इन्हें रिपेर करे ने गैरेज कहवा। गाड़ी से बगड़ी जो है ने अपने केव अपने बीमार थी गया तो हॉस्पिटल जाइए एम गाड़ी ने ना थती हो तो आप क्या जव पड़े? गैरेज में जव। गाड़ी रीतना अपनी चलती ना हो बगड़ी गई हो तो आप गैरेज में जव पड़े। तो मीना पप्पा साथ गैरेज पर गई। गणपत काका केम छे बेटा, शू नाम तमारू? तो हवे गैरेज वाला काकानुं नाम शू छे? गणपत काका। गैरेज वाला काकानुं नाम शू छे? गणपत काका। तो गणपत काका के छे केम छे बेटा, शू नाम तमारू? एने के छे के केवुं छे बेटा, सारुं छे ने, शू नाम छे तमारू? मीना कहे केम छो काका, तमे गणपत काका ने हूँ मीना। पछी ए शू कहे छे के એમને પૂછ્યું તરુ શું નામ તરુ? તો કે છે એમ કેમ છે કે કાકા, તમે ગણપત કાકા અને હું મીના, એટલે કે મારું નામ મીના છે। ગણપત કાય તો હે તે તરુનું નામ કેવી રીતે જાણ્યું? એમ કે એમને મારું એમને કે તે મારું નામ કેવી રીતે જાણ્યું કે તમે ગણપત કાકા? એટલે કે ગેરેજ વાળા કાકાનું નામ ગણપત કાકા હતું પણ એ તો ખાલી દુકાને જ આવી હતી તો એને કેવી રીતના ખબર પડી? તો કે છે કે તમને કેવી રીતના ખબર પડી કે મારું નામ ગણપતભાઈ છે? તો ગણપત કહે તે હે તારું નામ કેવી રીતે જાણ્યું? એમ હે તે મારું નામ કેવી રીતે જાણ્યું? તો મીના કહે આ લખ્યું દુકાનના પાટિયા પર ગણપત ગેરેજ વાલા। પાછા દુકાનના પાટિયા ઉપર બોર્ડ મારું હતું એનું નામ હતું ગણપત ગેરેજ વાલા। એટલે પછી એમણે કીધું કે કેમ ગણપત કાકા એમ તો કે કેમ તે કેવી રીતના મારું નામ જાણ્યું? તો કે પાટિયા ઉપર લખ્યું હતું કે ગણપત ગેરેજ વાળા, એટલે તમારું નામ ગણપતભાઈ છે, ગણપત કાકા છે। ગણપત કાકા વાહ મીના તું તો બહુ હોશિયાર। ગણપત કાકા શું કહે છે કે વાહ મીના તું તો બહુ હોશિયાર છે ને એમ? મીના કહે કાકા હોશિયાર તો તમે છો। મીના શું કહે છે કે કાકા હોશિયાર તો તમે છો, કેવી મોટી મોટી કાર રિપેર કરો છો અને કાકા તમે વધારે હોશિયાર છો, તમે કેવી મોટી મોટી કારો રિપેર કરો છો એમ કે। પપ્પા કહે જો મીના ગણપત કાકા બધી જાતની કાર રિપેર કરે છે। એ શું કહે છે કે ગણપત કાકા બધી જાતની કાર રિપેર કરે છે જો એમના જેક અને પકડ પાના। હવે એમના અહીંયા કહે છે એટલે જે સાધન હોય એ અને પકડ અને પાના પણ છે। મીના કહે કાકા તમારે ત્યાં સાયકલ કે મોટરસાયકલ રિપેર ન કરો? મીના શું કહે છે કે તમારે ત્યાં સાયકલ કે મોટરસાયકલ તમે રિપેર ના કરો? ગણપત કાકા હા કરીએ ને, જો આ એના પાડા હો તેનો કારીગર જુદો છે। એ શું કહે છે કે સાયકલ અને મોટરસાયકલ તમે રિપેર ના કરો? તો કે હા કરીએ પણ એના પાના અને પકડ જુદા હોય અને એના કારીગર પણ જુદા છે। મીના કહે તો કાકા તમને આ બધી ગાડી ચલાવતા આવડે છે? પાછી મીના શું કહે છે કે તમને બધી ગાડીઓ ચલાવતા આવડે છે? ગણપત કાકા હા આવડે જ ને। ગણપત કાકા શું કહે છે કે હા મને આવડે જ ને, એમ આટલી બધી ગાડીઓ રિપેર કરું છું, મને બધી ગાડીઓ ચલાવતા આવડે જ ને એમ। મીના કહે આ કાકા આ બધું તમે કઈ નિશાળમાં શીખ્યા? પાછી એ શું કહે છે? મીના કહે છે કે હા તમે એમ કે કઈ નિશાળમાં આ બધું શીખ્યા છો, મને શીખવશો? મારે શીખવું છે। મીના શું કહે છે કે તમે કઈ શાળામાં શીખ્યા છો, મને શીખવશો? મારે પણ શીખવું છે। ગણપત કાકા બેટા તું પહેલા મોટી થઈ જા। ગણપત કાકા શું કહે છે પહેલા તું મોટી થઈ જા પછી ગાડી શીખજે, પહેલા તું મોટી થઈ જા અને પછી ગાડી શીખજે। મીના કહે સારું સારું થેન્ક યુ કાકા। મીના શું કહે છે કે સારું સારું, એમ કે સારું કાકા થેન્ક યુ, એમ કે તમારો આભાર, એમને કહ્યું એ પ્રમાણે એમને જવાબ આપ્યા, એટલે કે છે તમારો ખૂબ ખૂબ આભાર છે। હવે જુઓ આપણે
જોયું કે આ બધું મીના પપ્પા સાથે ગેરેજમાં ગઈ અને ગેરેજવાળા કાકા સાથે કેવી રીતના વાતચીત કરી. હવે અલગ હોય તેની ફરતે ગોળ કરવું, જે વસ્તુ અલગ હોય એની ફરતે ગોળ કરવાનું છે. તો અહીંયા આગળ અલગ હોય તેની ફરતે ગોળ કરો તો ગાડી, ડ્રાઈવર, પાના ને ઇસ્ત્રી. તો ગાડી હોય, નો ડ્રાઈવર હોય અને એના પાના કોણ હોય, અને ઇસ્ત્રી અંદર વચ્ચે આવે ના આવે તો એ શબ્દ અલગ પડે છે. તો એની પર શું કરવાનું? ગોળ કરવાનું, બરાબર ને? હવે નંબર બે માં જુઓ, સંચો, લેણું, તગારું અને ઓળંગું. બરાબર, લેલું, તગારું ને ઓળંગું આપણે મકાન ચણીએમાં હોય છે જ, બરાબર. હવે સંચો હોય મકાન ચણીએમાં, ના હોય એટલે આપણે સંચામાં પણ શું કરવાનું? ગોળ કરવાનું, બરાબર ને? હવે જુઓ ત્રણ નંબરમાં, દડમ, રૂસલડ, ચીકુ ને કેળા. હવે દડમ, ચીકુ ને કેળા એ ફળો છે, બરાબર. આમાં ફ્રૂટ સેલર તો બધું મિક્સ કરી દૂધ આવે તો એને ફ્રૂટ સેલર થાય, પણ એ ફ્રૂટ સેલર અલગ પડે છે. કારણ કે અહીંયા ત્રણે વસ્તુ શું આપી છે? ફળોના નામ આપ્યા છે એટલે ફ્રૂટ સેલર અલગ પડે છે. તો આપણે ફ્રૂટ સેલર ઉપર શું કરવાનું? ગોળ કરવાનું, બરાબર ને? તો આ રીતના તમારે ગોળ કરવાનું. હવે જુઓ આગળ, જુઓ ગેરેજ વાળા, બકાલુ, લુહાર અને કડિયો. એમાં બકાલુ, લુહાર ને કડિયો એ કારીગરો છે. જ્યારે ગેરેજ વાળા બકાલુ, લુહાર ને કડિયો, બરાબર, આ બધા શું છે? બકાલુ, લુહાર ને કડિયો, ગેરેજ વાળા, લુહાર ને કડિયો, એ બધું છે. જ્યારે બકાલુ અલગ પડે છે તો એની પર ગોળ કરવાનું, બરાબર. હવે વિદ્યાર્થીઓને જોઈ ન શકે તેવી રીતે વિદ્યાર્થીઓ પાછળને જોઈને ટેબલ આગળ પાછળ કરી અને કાતર, હથોડી, બધા કારીગરોના પાના, કપડ બધું મૂકી દેવાનું, પેન્સિલ, લાકડાનો ટુકડો, ખીલી, બ્રશ, પોલિશ નો ડબ્બી, પાનું વગેરે વર્ગમાં મૂકવાનું અને એમ કે શું આંખો બંધ કરી અને એમ કે જોવાનું, આંખે પાટા બાંધી કે જેના હાથમાં શું આવ્યું, જે આવ્યું હોય એનું નામ લખવાનું અને કયા કારીગર વાપરે છે એનું પણ તમારે નામ લખવાનું છે, બરાબર ને? હવે પાન નંબર 110 પર, હવે જુઓ પાન નંબર 110 ઉપર અહીંયા આગળ આપેલું છે કે એક જગ્યાએ બેસીને કામ કરનાર, ફરી ફરીને કામ કરનાર અને એક જગ્યાએ બેસીને અને ફરી ફરી એમ બંને રીતે કામ કરનાર કારીગરોના નામ લખવાના છે. તો આપણે એક નંબર એકમાં શું આપ્યું છે? દરજી આપ્યું છે. તો દરજી એક જગ્યાએ બેસીને કામ કરે છે, ફરી ફરીને સફાઈ કામદાર, અને એક જગ્યાએ બેસી અને ફરી ફરી એમ બંને જગ્યાએ શાકભાજી વેચના. તો તમારે આમાં નામ લખવાના છે. એક નામ આપેલું છે, બીજા નામ તમારે જાતે લખવાનું. એક જગ્યાએ બેસીને કોણ કામ કોણ કરે? તો કે સુથાર, બરાબર. સુથારને ફર્નિચર બનાવવું હોય તો એક જ જગ્યાએ બેસી હોય, ફરી 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 ફરીને જવું થોડું જવાય, બરાબર. એટલે પછી રૂપી જે એ ફરી ફરીને પણ જાય અને એક જગ્યાએ બેસીને પણ કામ કરી શકે. એ રીતના તમારે બધા નામ અહીંયા લખવાના છે, બરાબર ને? તો આ પાઠ અહીંયા, પાઠ 8 અહીંયા પૂર્ણ થાય છે. એનું સ્વાધ્યાય તમારે જાતે કરવાનું રહેશે.